હેલો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેમજ સામાન્ય જ્ઞાનના જે અમારા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો વિડીયો લઈને આવી રહ્યો છું મિત્રો આશા રાખું છું કે તમે આ વિડીયો અંત સુધી જોશો કે આ વિડીયોમાં તમને તલાટી પોલીસની જેવી ક્લાસ થ્રીની પરીક્ષાઓ હોય છે ક્લરિકલ પરીક્ષાઓ એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે ચાલો મિત્રો તો આપણે ક્વેશ્ચન જોઈએ મિત્રો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કલમ બસો પિસ્તાલીસ પ્રમાણે પોતાના તાબાની કોઈપણ પંચાયતની કાર્યવાહી ચોપડા વગેરે મંગાવવા કોને અધિકારી છે એટલે કે પંચાયતની કોઈપણ કાર્યવાહી માટેના ચોપડા કે વગેરે મંગાવવું હોય તો એ અધિકારી કોણ છે તો એ કોને અધિકારી છે તો એ જિલ્લા પંચાયતને અધિકારી છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે કલમ બસો છેતાલીસ હેઠળ કોને તાબાની પંચાયતના કબજાની મિલકતમાં દાખલ થયાનો અધિકાર છે મિત્રો ક્વેશ્ચન છે કે કલમ બસો છેતાલીસ હેઠળ કોને તાબાની પંચાયતના કબજાની મિલકતમાં દાખલ થયાનો અધિકાર છે તો એનો સાચો જવાબ છે મિત્રો જિલ્લા પંચાયતના મંત્રીને ત્યારબાદનો ક્વેશ્ચન છે કે કલમ બસો અડતાલીસ પ્રમાણે કોને તેના તાબાની પંચાયતને તેના નોકરોની સંખ્યા અથવા પગાર ઘટાડવાની ફરજ પાડવા અધિકાર છે તો તેનો સાચો જવાબ છે મિત્રો જિલ્લા પંચાયતને એટલે કે જિલ્લા પંચાયત તેની તાબાની પંચાયતોના નોકરોની સંખ્યામાં ઘટાડો કરી શકે અથવા તો પગાર ઘટાડવાની ફરજ પાડી શકે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે તો રાજ્ય સરકાર તથા યોગ્ય સત્તાધિકારીના નિયંત્રણને આધીન રહીને જિલ્લા પંચાયતે અથવા તાલુકા પંચાયતે તેની તાબાની પંચાયતો પર શું કરવાનું હોય છે એટલે કે રાજ્ય સરકારના જે નિયંત્રણો હોય તેને આધીન રહીને જિલ્લા પંચાયત અથવા તો તાલુકા પંચાયતે તેની તાબાની એટલે કે તેની હેઠળ રહેલી પંચાયતો પર શું કરવાનું હોય છે તો જેનો સાચો જવાબ છે અધિકારો ચલાવવાના હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે પંચાયતને સેનાથી જન્મેલી સંસ્થા ગણવામાં આવે છે પંચાયતને સેનાથી જન્મેલી સંસ્થા ગણવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ધારાથી એટલે કે કાયદાથી પંચાયતને કાયદાથી જન્મેલી સંસ્થા ગણવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે પંચાયત એ સેના દ્વારા આપેલા અધિકારો ભોગવી શકે છે એટલે કે પંચાયતને કોણ અધિકારો આપી શકે છે જેનો સાચો જવાબ છે તો પંચાયત ધારા પ્રમાણે અપાયેલા અધિકારો એટલે કે સરકાર દ્વારા અથવા તો સંસદ દ્વારા જે પણ કાયદો ઘડવામાં આવ્યો હોય અને કાયદા દ્વારા જે પણ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા હોય એના અધિકારો પંચાયત ભોગવી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું તો બંધારણની કલમ બસો તેતાલીસ બી મુજબ મિત્રો અહીં યાદ રાખજો જો અંગ્રેજીમાં હશે તો બી આપ્યું હશે ગુજરાતીમાં હશે તો કકા પ્રમાણે આપ્યું હશે ક ખ ગ ઘ ચ અને એબીસીડી હશે તો એ બી સીડી ઈ બરાબર છે મિત્રો એ યાદ રાખજો એટલે કે બંધારણની કલમ બસો તેતાલીસ બી મુજબ દરેક રાજ્યમાં દરેક ગામ માટે શેની રચના કરવાની છે તે મુજબ કલમ કલમ ત્રણમાં જોગવાઈ કરેલી છે એટલે કે બસો તેતાલીસ બી મુજબ દરેક રાજ્ય અને દરેક ગામમાં સેની રચવા રચના કરવાની છે કે જે તેની કલમ ત્રણમાં જણાવ્યું છે તો તેનો સાચો જવાબ છે ગ્રામ પંચાયત તેનો સાચો જવાબ શું છે મિત્રો ગ્રામ પંચાયત ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણની કલમ બસો તેતાલીસના ખંડ જીમાં કોની વ્યાખ્યા આપવામાં આવી છે એટલે કે બંધારણની કલમ બસો તેતાલીસ જીમાં કોની વ્યાખ્યા આપવામાં આવી છે જેનો સાચો જવાબ છે ગ્રામ ગ્રામ એટલે કે ગામડું ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ઉપસરપંચને કોણ ચૂંટશે એટલે કે ઉપસરપંચ કોના દ્વારા ચૂંટાઈને આવશે તો જેનો સાચો જવાબ છે ગ્રામ પંચાયતના સભ્યો મિત્રો ઉપસરપંચની ચૂંટણી થતી નથી ઉપસરપંચની ચૂંટણી થતી નથી એટલે કે જે ચૂંટાયેલા સભ્યો હોય ગ્રામ પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો હોય એ સભ્યો દ્વારા ઉપસરપંચની શું કરવામાં આવે છે તો પસંદગી કરવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે સરપંચને કોણ ચૂંટશે એટલે કે કોના દ્વારા સરપંચ ચૂંટવામાં આવશે તો જેનો સાચો જવાબ છે ગામના લાયકાત ધરાવતા મતદારો એટલે કે ગામમાં જે પણ વ્યક્તિ અથવા તો જે પણ મતદારો છે કે જે મત આપવાની લાયકાત ધરાવતા હોય આપણા ભારતના કાયદામાં છે કે જે વ્યક્તિ પુખ્ત વયની એટલે કે અઢાર વર્ષની થઈ ગઈ હોય અને જે તે ગામમાં નિવાસ કરતી હોય તો તે વ્યક્તિ એ ગામ માટે શું કરી શકશે મતદાન કરી શકશે એટલે કે એ ગામની લાયકાત ધરાવતા મતદારો સરપંચની ચૂંટણીમાં મત આપી શકશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ત્રણ હજાર કરતાં વધારે વસ્તી ના હોય તે ગામમાં પંચાયત કેટલા સભ્યોની હશે એટલે કે ત્રણ કરતાં ત્રણ હજાર કરતાં વધારે વસ્તી ના હોય તો તે ગામમાં પંચાયત કેટલા સભ્યોની હશે જેનો સાચો જવાબ છે સાત સભ્યોની કેટલા સભ્યોની રહેશે મિત્રો સાત સભ્યોની ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાલુકા પંચાયતના સભ્યોને કોણ ચૂંટશે તાલુકા પંચાયતના સભ્યોને કોણ ચૂંટશે તો જેનો સાચો જવાબ છે કે તાલુકા પંચાયતના લાયક મતદારો તાલુકા પંચાયતના લાયક મતદારો એટલે કે તાલુકા પંચાયતમાં જેટલા પણ સભ્યોએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હશે એ બધાને મત કોણ આપશે તો જે તે ગામના જે લાયક મતદારો છે તે શું આપશે મત ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂટશે મિત્રો આ બધા ક્વેશ્ચન થોડાક વિચિત્ર છે પરંતુ ખૂબ જ પૂછાય છે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે કે તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટશે તો તાલુકા પંચાયત તો તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂટશે તો તાલુકા પંચાયતના હારેલા સભ્યો મિત્રો આ અગત્યનો ક્વેશ્ચન છે કે તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટશે તો તાલુકા પંચાયતના હારેલા સભ્યો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખને કોણ ચૂંટશે તાલુકા પંચાયતના ઉપપ્રમુખને તો ઉપપ્રમુખની તો ચૂંટણી થતી નથી તો એ કોના દ્વારા ચૂંટવામાં આવે છે તો તાલુકાના ગ્રામ સેવકો દ્વારા કોના દ્વારા તાલુકાના ગ્રામ સેવકો દ્વારા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાલુકાના પંચાયતમાં સીધી ચૂંટણીની ભરવાની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રી માટે અનામત રખાય છે એટલે કે તાલુકા પંચાયતમાં જે સીધી ચૂંટણીથી બેઠકો ભરવામાં આવતી હોય એ બેઠકોમાંથી સ્ત્રીઓ માટે કેટલી બેઠક અનામત રાખવામાં આવે છે તો જેનો સાચો જવાબ છે બાવીસ ટકા તાલુકા પંચાયતમાં કેટલા હોય છે અને જ્યારે અન્ય જગ્યાએ તો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગ્રામ પંચાયતના દરેક વોર્ડમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોને ચૂંટવામાં આવે છે એટલે કે ગ્રામ પંચાયતમાં જે વોર્ડ બનાવવામાં આવ્યો હોય એ વોર્ડમાંથી દરેક વોર્ડમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોને ચૂંટવામાં આવે છે જેનો સાચો જવાબ છે માત્ર એક સભ્ય જેનો સાચો જવાબ શું છે માત્ર એક સભ્ય ત્યારબાદનો ક્વેશ્ચન છે અત્યારે ગુજરાતમાં બે હજાર અગિયારમાં મિત્રો અત્યારે નહીં ગુજરાતમાં બે હજાર અગિયાર માં કેટલી તાલુકા પંચાયતો છે હતી શું થશે ક્વેશ્ચન અહીં ગુજરાતમાં બે હજાર અગિયારમાં કેટલી તાલુકા પંચાયતો હતી તો જેનો સાચો જવાબ છે બસો નેવું કેટલી હતી બસો નેવું ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો આ જે ક્વેશ્ચન છે બે હજાર અગિયારના વર્ષના છે કયા છે બે હજાર અગિયારના વર્ષના એટલે કે બે હજાર અગિયારના વર્ષને પ્રમાણે એના આન્સરો રહેશે કે ગુજરાત રાજ્યમાં કેબિનેટ કક્ષાના પંચાયત મંત્રી બે હજાર અગિયારમાં કોણ હતા બે હજાર અગિયારમાં કોણ હતા મિત્રો હું અહીં લખી દઉં છું બે હજાર અગિયાર છે એટલે એ ધ્યાન રાખજો કેબિનેટ કક્ષાના મંત્રી કયા છે બે હજાર અગિયારના બે હજાર જેનો સાચો જવાબ છે નારાયણ નારાયણ સાલના જ છે કે ભારત અત્યારે નહીં ક્યાંનું છે બે હજાર અગિયાર નું કે બે હજાર માં ભારતમાં કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં કોણ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી હતા જેનો સાચો જવાબ છે વિલાસરાવ દેશમુખ જેનો સાચો જવાબ શું છે મિત્રો વિલાસરાવ દેશમુખ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ વિશ્વ સમક્ષ લોકશાહી વિશે નવું દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું છે તો જેનો સાચો જવાબ છે વિદ્યાસાગર શર્મા જેનો સાચો જવાબ શું છે વિદ્યાસાગર શર્મા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે કોણે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહ્યું છે મિત્રો આવા વાક્ય બહુ જ પૂછાય છે કે આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું છે અથવા તો કોણે કહ્યું છે તો કોણે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહ્યું છે તો જેનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને નીચેનામાંથી કઈ સગવડો મળે છે મિત્રો આના માટે તમારે જે એને મળતી બધી સગવડો વિશેની માહિતી મેળવવી પડશે તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોને નીચેનામાંથી કઈ સગવડ મળે છે તો જેનો સાચો જવાબ છે તો મુક્ત મફત એટલે કે મફત રહેઠાણ અને માનદ વેતન એટલે કે એમને જે પણ વેતન મળે છે તે અને રહેઠાણની સુવિધા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના રોજ સૌ પ્રથમ ક્યાંથી પંડિત જવાહરલાલ નહેરુએ પ્રજાતંત્રના વિકેન્દ્રીકરણની યોજના શરૂ કરી હતી મિત્રો કયું છે તો પ્રજાતંત્રના વિકેન્દ્રીકરણની યોજના કોના દ્વારા કરવામાં આવી હતી તો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા અને ક્યારે તો બીજી ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠમાં અને સૌપ્રથમ પ્રથમ ક્યાંથી કરવામાં આવી હતી જો મિત્રો ઘણા બધા ક્વેશ્ચન બને છે કે વિકેન્દ્રીકરણ પ્રજાતંત્રના વિકેન્દ્રીકરણની યોજના કોણે શરૂ કરી હતી તો એનો જવાબ શું થશે જવાહરલાલ નહેરુ એનો જવાબ શું થશે પંડિત જવાહરલાલ નહેરુ પછી એમ કહેવામાં આવે કે ક્યારે કરવામાં આવી હતી તો બીજી ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાહના રોજ અને કયા શહેરમાં સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી તો જેનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશ જેનો સાચો જવાબ શું છે આંધ્રપ્રદેશ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગ્રામ પંચાયતની મુખ્ય વ્યક્તિને શું કહેવામાં આવે છે જે મિત્રો તમને યાદ જ છે કે ગ્રામ પંચાયતની મુખ્ય વ્યક્તિને શું કહેવામાં આવે છે સરપંચ એ જ રીતે જો તાલુકા પંચાયત હોય તો તાલુકા પંચાયતની મુખ્ય વ્યક્તિને શું કહેવામાં આવે છે તો પંચાયતનો પ્રમુખ શું કહેવામાં આવે છે પંચાયતનો પ્રમુખ અને આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે કે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તો જેનો સાચો જવાબ છે તલાટી કમ મંત્રી જેની તમે હાલમાં તૈયારી કરી રહ્યા છો તલાટીકમ મંત્રી એના દ્વારા શું કરવામાં આવે છે મિત્રો તો ગ્રામ પંચાયતનું અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર કરવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર થેન્ક યુ